નમસ્કાર. એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એજ્યુકેશન ગાઈડ સિરીઝમાં ફરીથી આપનું સ્વાગત છે અને અમારા આ કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર મેટર્નિટી એન્ડોસ્કોપી એન્ડ આઈવીએફ સેન્ટર સુરત, ડૉક્ટર દીપ્તિ પટેલ એન્ડ ડૉક્ટર દીપક પટેલનો અમે આભાર માનીએ છીએ. આ એજ્યુકેશન ગાઈડની પૂરી જે સિરીઝ ચાલી રહી છે, અહીંયા લાઈવ કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમણે અમને સહકાર અને સહયોગ આપ્યો છે એ માટે ખૂબ ખૂબ આભાર. અને એજ્યુકેશન ગાઈડ સિરીઝમાં આજે અમારી સાથે અહીં ઉપસ્થિત છે ડૉક્ટર વિજયભાઈ પટેલ. વિજયભાઈ, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. વિજયભાઈ આચાર્ય છે વીડી વાડીવાલા દેસાઈ, એટલે ભૂલકા ભવન શાળાના તેઓ પ્રિન્સિપાલ છે અને છેલ્લા લગભગ 29 વર્ષથી તેઓ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છે. તો આવા જ નામાંકિત સુરત શહેરના પર્સનાલિટી કહી શકાય એજ્યુકેશન ફિલ્ડના એવા વિજયભાઈનું ફરીથી સ્વાગત કરું છું. સાથે અમારી સાથે પીના ઠક્કર પણ જોડાયા છે. પીનાજી, આપનું પણ સ્વાગત છે. અને આજનો જે અમારો સબ્જેક્ટ છે, જે છે બોર્ડની એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે અને વિદ્યાર્થીઓ માટે આ ખાસ કાર્યક્રમ અમે આયોજન કર્યો છે, જે બોર્ડ એક્ઝામ આપવાના છે તેવા વિદ્યાર્થીઓ. અને આજે અમે જે વિષય લઈને આવ્યા છે તે છે ધોરણ 12 કોમર્સ, જેનું આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ પેપરની અંદર કેવી રીતના લખવું જોઈએ, શું તૈયારી કરવી જોઈએ જેથી કરીને તમારા આ વિષયની અંદર તમારા માર્ક્સ વધારે આવી શકે, પેપર તમારું સારું જાય એ માટે આજે અમે વિજયભાઈ પટેલને બોલાવ્યા છે. વિજયભાઈ, આપણે આજે આ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિશેની માહિતી આપવાની છે વિદ્યાર્થી મિત્રોને. તો એમાં જે મારો પહેલો પ્રશ્ન રહેશે, ધોરણ 12 કોમર્સના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર ભણાવવાનો આપનો અનુભવ કેટલા વર્ષનો છે? લગભગ આમ તો શરૂઆતથી, એટલે 29 વર્ષથી હું આંકડાશાસ્ત્ર ભણાવું છું 11 અને 12 બંને ધોરણ માટે. અને અર્થશાસ્ત્રનો મારો અનુભવ બંને ધોરણ માટે લગભગ 24 વર્ષ જેટલો છે. ખૂબ જ સરસ. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ તમારા વિષયમાં 100માંથી 100 માર્ક લાવી શકે એમ આપ માનો છો એવું કહી શકાય, તો એના માટે આપનું શું કહેવું છે? આમ તો મારા જે બંને વિષયો છે, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, આપણે બધા જાણીએ છીએ કે ગણિત જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવવા સરળ હોય છે, એટલે એ રીતે આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 ગુણ લાવનારા ગુજરાતની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ છે. અમારી શાળાના પણ ગયા વર્ષે લગભગ 7 વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ મેળવ્યા હતા. એટલે ગણિત કે આંકડાશાસ્ત્ર વિષયમાં લાવી શકાય છે ખરા, થોડીક સાવધાની રાખવી પડે. અર્થશાસ્ત્ર વિષય થોડોક ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે એમાં 100માંથી 100 લાવનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે થોડી ઓછી જ રહે છે, કારણ કે તમારા કન્ટેન્ટની સાથેનું પ્રેઝન્ટેશન પણ સારું હોય તો એ શક્ય બને છે. ખૂબ જ સરસ સર. પણ મેં એવું સાંભળ્યું છે કે અર્થશાસ્ત્ર ખૂબ કંટાળાજનક વિષય છે, તો એમાં ગુણ લાવવા મુશ્કેલ હોય છે, તો એ બાબતે શું કહેવું છે આપનું? વાત સાચી છે. આમ તો ધોરણ 10માં સમાજ વિદ્યા જે વિષય છે એ પણ ઘણા બધાને માટે કંટાળાજનક વિષય લાગે છે અને કદાચ એનો ડર પણ વધારે હોય છે. અર્થશાસ્ત્ર પણ એનો જ હિસ્સો છે, એટલે સ્વાભાવિક છે કે એમાં થોડીક મુશ્કેલી અથવા કંટાળો પણ ઘણા બધા લોકોને આવતો હોય છે અને કદાચ અરુચિકર વિષય તરીકે એસ્ટાબ્લિશ થયો છે. પણ મને એવું લાગે છે કે અર્થશાસ્ત્ર જેટલું વ્યવહારુ શાસ્ત્ર બીજું કોઈ નથી. એમાં જે કંઈ ઉદાહરણો કે જે કંઈ સમસ્યાઓ છે એ બિલકુલ આપણી સાથે રિલેટેડ હોય છે, એટલે જો રસપ્રદ રીતે તમે એને સ્વીકારો વિષયને, તો મને લાગે છે ડેફિનેટલી તમને એમાં રસ જાગૃત થાય અને એનાથી તમને ભણવાનો પણ આનંદ આવે. એટલે અર્થશાસ્ત્ર જેવા શુષ્ક વિષયને શિક્ષકની ભૂમિકા મહત્વની રહે છે, પણ સાથે સાથે વિદ્યાર્થી પોતે પણ થોડોક રસ અંદર દાખવે
આસપાસની પરિસ્થિતિઓનું થોડું અવલોકન કરે તો એમાં પણ સારું પરફોર્મન્સ કરી શકાય એમ છે, અને લોકો 80-90 માર્ક પણ લાવી શકે છે એની અંદર પણ. સર, અર્થશાસ્ત્ર વિષયનું વર્તમાન પ્રશ્નપત્ર માળખું કેવું છે અને ન્યાય આપવા વિદ્યાર્થીઓને આપ શું સલાહ આપશો? અત્યારનું જે આપણું ધોરણ 12નું અર્થશાસ્ત્ર વિષય નું જે પ્રશ્નપત્રનું જે માળખું છે એ હું તમને કહું, તે પહેલાં આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર જે પાઠ્યપુસ્તક છે એ લગભગ 148 થી 150 પાનાનું એ પુસ્તક છે અને એમાં 11 જેટલા જ પ્રકરણો છે. હવે એટલે પુસ્તકનું કદ એટલું વિશાળ નથી કે આપણે પહોંચી ન વળી શકીએ. હવે પ્રશ્નપત્રનું જે ફોર્મેટ બોર્ડે તૈયાર કરેલું છે એમાં 5 વિભાગો છે, એ બી સી ડી ઈ, અને એમાં ક્લિયર કટ છે કે ભાઈ એમાં એમસીક્યુ જ હોય, બીમાં VSQ જ હોય, સીમાં 2 માર્ક્સના પ્રશ્નો હોય, ડીની અંદર 3 માર્ક્સ, અને છેલ્લો જે વિભાગ છે એમાં 5 માર્ક્સના પ્રશ્નો હોય. એટલે આખા પ્રશ્નપત્રમાં કુલ 48 પ્રશ્નો છે. એમાં એમસીક્યુ VSQના 10-10, 2 માર્ક્સવાળા જે છે તે 14 જેટલા છે, 3 માર્ક્સના 9 છે, અને 5 માર્ક્સના જે પ્રશ્નો છે એ 5 છે. એટલે આટલું સ્ટ્રક્ચર જે છે એ બિલકુલ કન્ફર્મ છે. હવે તૈયારી કરનારાએ આ વસ્તુ મગજમાં રાખવી પડશે, કારણ કે તમારી પાસે જે સમય છે એ 3 કલાકનો છે, 15 મિનિટ કદાચ વાંચવાની આપણે વધારાની ગણીએ તો એ એક સારી બાબત છે, અને એમાં તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરો તો એમસીક્યુ VSQ મારી દ્રષ્ટિએ 20 કે 25 મિનિટમાં પૂરો થઈ જાય 2 વિભાગો. છેલ્લો જે વિભાગ છે એને માટે તમારી પાસે લગભગ 70 મિનિટથી 75 મિનિટ, યાને કે એ 25 માર્ક્સનું લખવા માટે તમે જો લગભગ 1.25 કલાકનું પ્લાનિંગ કરો તો બાકીના જે વચ્ચેના 55 માર્ક્સ જે છે 2 અને 3 માર્ક્સવાળા એને પણ તમે સમયબદ્ધ રીતે પૂરા કરી શકો. અને અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થીઓને મારે ખાસ, કારણ કે ઘણા બધાને મેં સાંભળ્યા છે કે એમ કે રહી ગયું, કારણ કે એ લેન્ધી હોય છે, એટલે જો તમે સમયસર વ્યવસ્થિત પ્લાનિંગ કરો તો ડેફિનેટલી એમાં પણ સારો સ્કોર કરી શકાય છે. જી સર, પણ આ જે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર જે સબ્જેક્ટ છે એમાં વિદ્યાર્થીને વધુ મૂંઝવતા અને હંફાવતા પ્રશ્નો એમાં હોય છે, તો એમાંથી એ લોકોને કેવી રીતના માર્ગ મળી શકે જેથી કરીને પેપર સારું લખી શકે? આ એક સારો સવાલ છે તમારો. નોર્મલી કેટલાક જે પ્રશ્નો હોય છે ને એ ટૂંકા ઉત્તરમાં પૂછી શકાય એવા હોય. હવે એવા પ્રશ્નો જો બોર્ડમાં લાંબા ઉત્તર તરીકે પૂછાય અને જે લાંબા ઉત્તરના પ્રશ્નો છે એ જો ટૂંકામાં પૂછાય તો વિદ્યાર્થી અહીંયા ઘડી કન્ફ્યુઝ થાય છે અથવા મૂંઝાય છે, અને આ સ્કિલ વિદ્યાર્થીએ મેળવવી પડે. ખાસ કરીને જે લોકો હોશિયાર છે એ લોકોને માટે પણ આવા પ્રશ્નો થોડાક તકલીફ આપનારા હોય છે, કારણ કે મોટા પ્રશ્નોને ટૂંકમાં પૂછે તો કદાચ કમ્પાઇલ કરી શકાય, પણ નાના પ્રશ્નને મોટામાં કરવા માટે તમારી પાસે આખા પાઠ્યપુસ્તકનું વાંચન જોઈએ. એક પાઠનું કન્ટેન્ટ તમે બીજા પાઠની અંદર કેવી રીતે રજૂ કરી શકો છો અથવા એને જોડી શકો છો એ સ્કિલ છે. પણ એવા સવાલો 1 કે 2 હોય છે, એટલે મને એવું લાગે છે કે માળખાથી 12નું કશું બહુ બધું અજુકતું નથી આવતું, પણ જે લોકોએ 100 માર્ક્સ કે 95 માર્ક્સથી વધારે જેની અપેક્ષા છે એ લોકોએ આવી બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કે જે પણ ચેપ્ટર્સ છે એ બધા આપણા જીવન સાથે જોડાયેલા છે, અને મહત્વની વાત એવી છે કે વિદ્યાર્થીઓ ચેપ્ટર વાઇઝ એક એક ચેપ્ટરને પણ, જેમ તમે કીધું તેમ કે આટલા 12 ચેપ્ટર અને 150 પાનાનું પાઠ્યપુસ્તક, તો લગભગ આખા દિવસમાં એક ચેપ્ટર તો એ આરામથી વાંચી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો, સાહેબનો કહેવાનો આશય એવો છે કે હજુ પણ જો આપણે પાઠ્યપુસ્તક એટલે પાઠ વાંચતા હતા, સાહેબ અમે ભણતા હતા ત્યારે અમારા શિક્ષકો અમને રોજ એક પાઠ વાંચવાનો, તો આવું કંઈક કરો તો ખરેખર તમે માર્ક્સ ખૂબ સરસ રીતે મેળવી શકો. એટલે આમાં છે ને કે જે અભ્યાસક્રમ છે એમાં લગભગ જે ચેપ્ટર છે 8 માર્ક્સના 5 છે, એટલે 8 પચામ 40 ગુણ, અને બાકીના 10 માર્ક્સના છે 6,
એટલે આમ જોવા જાવ તો કોઈ પણ ચેપ્ટર આખે આખું છોડી દેવાય એવું નથી, જો સારા માર્ક્સ લાવવા હોય તો. એવરેજ અને મધ્યમ કક્ષાના જે વિદ્યાર્થીઓ છે એ એકાદ બે ચેપ્ટર એવોઇડ કરે તો એમને માટે ક્ષમ્ય છે, પણ બાકી તો તમારે લગભગ લગભગ આટલું મગજમાં રાખો તો મને એવું લાગે છે કે થોડુંક મને બોર્ડની પરીક્ષા માટેનું પ્લાનિંગ, સમય અને કન્ટેન્ટનું એ બહુ જરૂરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપ જો નિહાળી રહ્યા હોય અમારો આ કાર્યક્રમ, તો આજે આપણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની બોર્ડની એક્ઝામની તૈયારી કેવી રીતના કરવાની છે તમારે એના વિશે આપણે બુરકા ભવનના આચાર્ય શ્રી અહીંયા ઉપસ્થિત છે વિજયભાઈ પટેલ, અને એમની પાસેથી આપણે માહિતી લઈ રહ્યા છે. અમારા આ કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર હોસ્પિટલ, ડૉક્ટર દીપ્તિ પટેલ એન્ડ ડૉક્ટર દીપક પટેલ. સર, આપણે આગળ વધીએ અને વિદ્યાર્થીઓ માટે આપણે વધુ માર્ગદર્શન આપીએ બોર્ડ એક્ઝામ માટે, વિદ્યાર્થીઓના માર્ક્સ વધુ આવે અને સારું એ લોકો પેપર લખી શકે એના માટે આપણે આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આજે લગભગ 5મો દિવસ છે આ કાર્યક્રમનો, અને રોજે રોજ અલગ અલગ વિષયો ઉપર આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને વધુમાં વધુ માહિતી આપીએ વિદ્યાર્થીઓને, કે જેથી ખૂબ સારું રિઝલ્ટ, ખૂબ સારું પરિણામ આપણા સુરત શહેરનું આવી શકે એવી અમારી અપેક્ષા છે. તો સર, અર્થશાસ્ત્રમાં આંકડાઓ વધુ હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ તેનાથી જ ડરતા હોય છે, તો એમાંથી આ વિદ્યાર્થીઓને આપણે કેવી રીતના માર્ગદર્શન આપશું એમાં? બિલકુલ સાચી વાત છે, કારણ કે ગણિતમાં આંકડાઓ હોય એ તો સમજી શકાય છે, પણ અર્થશાસ્ત્ર કે સમાજ વિદ્યામાં આંકડાઓ વધી જાય એટલે એનો ડર સ્વાભાવિક રીતે લાગે. પણ મિત્રો, થોડુંક જેનાથી ડર લાગતો હોય ને એને એની સાથે રહેવાથી જ એ ડર દૂર થઈ શકે, કારણ કે અર્થશાસ્ત્ર જે છે એ આંકડા વિના એની કલ્પના કદાચ મુશ્કેલ છે, કારણ કે એનાથી જ અર્થશાસ્ત્રની સમસ્યાઓ વધારે સ્પષ્ટ થતી હોય છે. અને એટલે આંકડાઓ વિનાનું અર્થશાસ્ત્ર એવું તો સંભવ નથી. હા, એ થોડીક આપણી જે પાઠ્યપુસ્તકની રચનામાં મેં જોયું છે કે જે સ્વાધ્યાયના જે પ્રશ્નો એમાં મૂક્યા છે એમાંના ઘણા બધા એમસીક્યુ આંકડા ઉપર આધારિત છે, એટલે માત્ર આંકડા યાદ રાખવું એટલે યાદશક્તિ માટે જ આ વિષય છે એવું થોડુંક થઈ જાય છે. હકીકત એવી છે કે પ્રશ્નપત્ર સેટ કરનાર લોકો થોડા આંકડાઓનો ઓછો ઉપયોગ કરે તો મને લાગે છે કે અર્થશાસ્ત્ર વિષય પણ વધારે રસપ્રદ બનશે, કારણ કે બધા જ આંકડાઓ યાદ રાખવા જરૂરી બી નથી. વિદ્યાર્થી મિત્રો, તમારે આટલું થોડુંક આશ્વાસન જરૂર લેવાનું, બધા આંકડા યાદ રાખવાની મહેનત કરવાની જરૂર નથી. ભારત સાથે રિલેટેડ હોય એમાં 2-4 વર્ષના આપ્યા હોય તો પહેલાં કે છેલ્લા વર્ષના ડેટા એકાદ બે તમે યાદ રાખી શકો છો, અને એ માટે પાઠ્યપુસ્તકમાં જે એમસીક્યુ આપ્યા છે અથવા સ્વાધ્યાય એના ઉપર તમે ફોકસ રાખો તો મને એવું લાગે છે કે આંકડાઓનો ડર તમને લાગશે નહીં. રસપ્રદ બનાવીને વધારે સારી રીતે યાદ કરી શકાય, કોઈ પણ ટેકનિક થી એને રસપ્રદ બનાવો તો ખૂબ સરળ. ડેફિનેટલી, હા હા, બિલકુલ. 12 કોમર્સનું આંકડાશાસ્ત્રનું જે પ્રશ્નપત્ર છે સર, તો એને કેવી રીતના સારી રીતના એ પ્રશ્નપત્રમાં જે ઉત્તર આપવાના છે, જવાબ આપવાના છે, તો એ કેવી રીતના સારી રીતના આપી શકે વિદ્યાર્થી? એને માટે પણ આંકડાશાસ્ત્રનું જે આપણું સ્ટ્રક્ચર છે પાઠ્યપુસ્તક એમાં 9 ચેપ્ટર છે. પહેલા વિભાગમાં 4 છે, બીજામાં 5 છે. પહેલા વિભાગના દરેક પ્રશ્નનો ગુણભાર 12-12 માર્ક્સનો છે, એટલે 48 માર્ક્સ પ્રથમ વિભાગના છે. બીજા વિભાગના પહેલામાં 12 માર્ક્સ છે, બાકીનામાં 10-10 છે. હવે આ જે સ્ટ્રક્ચર છે એ થોડુંક મગજમાં રાખો. એમાં પણ કુલ જે પ્રશ્નો છે પ્રશ્નપત્રમાં એ 46 છે, એમાં પણ એમાં એક વિભાગ વધારે છે અર્થશાસ્ત્ર કરતાં. એ બી સી પછી ડી ઈ એફ, યાને કે 6 ભાગમાં પ્રશ્નપત્ર વહેંચાયેલું છે. પહેલું એમસીક્યુ, બીજા વીએસક્યુ 1-1 માર્ક્સના, પછી 2 માર્ક્સ, 3, 4 અને 5 માર્ક્સના છે. આ સ્ટ્રક્ચર મગજમાં રાખો તમે, અને એક વસ્તુ આંકડાશાસ્ત્રમાં તમારે ખાસ જો વધારે માર્ક્સ લેવા હોય તો થિયરી પર તો ફોકસ કરવું જ પડશે, કારણ કે બોર્ડની પરીક્ષામાં લગભગ 25-30% જેટલું થિયરીનું ભારાંક એમાં હોય છે. એટલે અને દાખલાઓ જોવાથી નથી આવડતા કે એને ગણવા જ પડે,
અને ઘણી વખત શું ઓવર કોન્ફિડન્સમાં આપણે જોઈને મૂકી દેતા હોઈએ છે, હકીકતમાં એની ગણવાની પ્રેક્ટિસ હોય તો જ એમાં ભૂલો ન થાય અને આપણને સારા ગુણ મળી શકે છે. જી સર, આમાં ધોરણ 12માં આપણે એવું કહી શકાય વાણિજ્યમાં અને અર્થશાસ્ત્ર વિષયમાં જે માર્ગદર્શન આપણે આપી રહ્યા છીએ, તો એમાં એક વિષય તેના બીજા વિષય અને એક વિષયમાં જે વાણિજ્ય વ્યવસ્થા માટે કેટલું બંધ બેસતું છે? આમ તો જો કે વાણિજ્ય વ્યવસ્થા વિષય ભણાવતો નથી, પણ કોમર્સના વિષયો તરીકે મારો થોડો પરિચય છે. ઇકોનોમિક્સનું જે મેં તમને માર્ગદર્શન આપ્યું છે, લગભગ BA અથવા તો વાણિજ્ય વ્યવસ્થા માટે પણ એ લગભગ સાચું પડે એવું છે. એટલા માટે કે વાણિજ્ય વ્યવસ્થા ઇકોનોમિક્સમાં આપણે જોયું કે ભાઈ 11 પ્રકરણો છે, વાણિજ્ય વ્યવસ્થામાં 12 છે. અર્થશાસ્ત્રમાં પણ 5 વિભાગમાં વહેંચાયેલું છે પ્રશ્નપત્ર, વાણિજ્ય વ્યવસ્થા પણ 5 વિભાગમાં જ વહેંચાયેલું છે. બંનેમાં પહેલું MCQ બીજા VSQ છે, અને 5 માર્ક્સના પ્રશ્નો જે ઇકોનોમિક્સમાં 5 છે પણ વાણિજ્ય વ્યવસ્થામાં 4 છે. એટલે મારી દ્રષ્ટિએ જે ઇકોનોમિક્સમાં મેં તમને કહ્યું છે એ જ તમે જો વાણિજ્ય વ્યવસ્થા માટે પણ વિચારો અથવા એને અમલમાં મૂકો તો ફાયદો જ છે. બંને વિષયનો એક મોટો તફાવત છે આંકડાકીય માહિતીનો. ઇકોનોમિક્સમાં ભરપૂર આંકડાઓ છે, વાણિજ્ય વ્યવસ્થામાં આંકડાની બહુ ચિંતા કરવાની નથી. બંને વિષયો ડિસ્ક્રિપ્ટિવ છે, લખવું ખૂબ પડે, એટલા માટે લખવાની પ્રેક્ટિસ અને સાથે સાથે સમયબદ્ધ આયોજન જો તમે રાખો તો વાણિજ્ય વ્યવસ્થામાં પણ તમે બહુ સારો સ્કોર 85-90 સુધી ડિસ્ક્રિપ્ટિવ હોવા છતાં તમે એમાં મેળવી શકો છો. ખૂબ જ સરસ સર. આંકડાશાસ્ત્રમાં સ્કોરિંગ સબ્જેક્ટ છે રાઈટ, પણ છતાં એમાં ઓછા ગુણ આવે છે ક્યારેક, તો એ બાબતે તમે શું કહેશો સર? ઘણી વખત વિદ્યાર્થીઓ થોડાક શું છે કે ઓવર કોન્ફિડન્સમાં રહેતા હોય છે, કે આમ દાખલા શીખતી વખતે આવડી જાય એટલે પછી એવું માની લે કે ભાઈ હવે વાંધો નહીં આવશે. એટલે એમાં શું થાય છે, એક બે ભૂલો જે મહત્વની તમારે ધ્યાનમાં રાખવાની છે બોર્ડની પરીક્ષા માટે ખાસ. તો એક તો જે તમે થિયરીને નિગ્લેક્ટ કરો છો એ નહીં થવું જોઈએ. હોશિયાર વિદ્યાર્થીઓ મેં જોયું છે, મારો અનુભવ, કે જે હોશિયાર છે ને એ લોકો બી થિયરીમાં થોડા નબળા જ હોય છે, એટલે એને ગણકારતા નથી. હકીકત એવું છે કે સારા માર્ક્સ મેળવવામાં બંને પાસા મજબૂત જોઈએ. બીજું કે મેં કહ્યું તેમ ઘણા લોકો સૂત્ર લખ્યા વગર જ દાખલો ગણી કાઢે છે, એટલે જવાબ તો આવે છે પણ તમને ખબર હશે કે બોર્ડની જે સિસ્ટમ છે એ 90%થી ઉપર જ્યારે માર્ક્સ આવશે ત્યારે એનું મોડરેશન થતું હોય છે, એટલે કે મોડરેટર જુએ છે અને એમાં પછી નાની નાની ભૂલો, આવા સૂત્ર નહીં લખ્યા હોય, આકૃતિ જ્યાં દોરવાની હોય ત્યાં તમે ન કરી હોય, તો એને કારણે તમારી માર્ક્સ એમાં ઘટી જાય છે, ભલે એ સ્કોરિંગ સબ્જેક્ટ છે. એટલે આટલી વસ્તુ વિદ્યાર્થી તરીકે ખાસ આપ ધ્યાન રાખશો કે સૂત્રો લખવાના જ છે, આકૃતિ જ્યાં દોરવાની હોય ત્યાં અવશ્ય આકૃતિ દોરવી, કારણ કે એ બધાના માર્ક્સ પણ અમે કન્સિડર કરતા હોઈએ છીએ. સર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો અમને અમારા મેસેન્જર પર અને વોટ્સઅપ જે અમારું ચેનલનું વોટ્સઅપ છે એની ઉપર ઘણા બધા એવા મેસેજ આવ્યા છે, કારણ કે આપણે પહેલેથી એનાઉન્સમેન્ટ કરી દઈએ છીએ કે કાલે આ પ્રોગ્રામ આપણો છે, તો ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે થિયરી અમે શામાંથી વાંચીએ, તો એ બાબતે આપ કહો સર. આમ તો જો ગુજરાત એટલે બોર્ડ આપણી જો છે એના પ્રશ્નપત્રો કાઢવાનો મુખ્ય જે આધાર છે, મૂળ આધાર એ પાઠ્યપુસ્તક છે. એટલે જે તે વિષયનું પાઠ્યપુસ્તક તમારે અવશ્ય વાંચવું જ જોઈએ. આજકાલ એવું થઈ ગયું છે કે ભાઈ પાઠ્યપુસ્તક સિવાયનું સાહિત્ય અને મટીરિયલ વાલું લાગે છે આપણને, પણ એ બધું પણ બને તો આના આધારે જ છે. એની ભાષાને થોડી રજૂઆત પ્રેઝન્ટેશન સારું હોય એટલે આપણને પેલું આકર્ષિત લાગતું હોય, થોડુંક પરીક્ષા લક્ષી એમાં આપણને તૈયાર મળી જતું હોય, એટલે આપણે પાઠ્યપુસ્તકને સાઈડ પર કરીને પેલા પર વધારે ફોકસ કરો કરો એનો વાંધો નહીં. એ એવું જનરેશન છે કે જે જે ઈઝી મળી જાય છે ને એને પહેલા પચાવી લેતું હોય છે, પણ ક્યારેક ક્યારેક એમાં પણ ઘણી ગરબડ થઈ જતી હોય છે અને એમાં વિદ્યાર્થીને જ નુકસાન થાય છે. તો સર એટલે થોડીક સલાહ આપની લેવી જરૂરી છે.
ના, એટલે બિલકુલ સાચી વાત છે. અને જે આખી એસેસમેન્ટ પ્રોસેસ છે બોર્ડની, એ પણ વિદ્યાર્થી કે પેરેન્ટ્સ તરીકે તમને હું જણાવી દઉં કે ત્યાં જે તપાસનાર શિક્ષકો છે એમને સ્પષ્ટ રીતે સૂચના આપવામાં આવે છે કે તમારે પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે, અને જે આન્સર કી હોય છે એ પણ પાઠ્યપુસ્તકને આધારે જ તૈયાર કરેલી હોય છે. એટલે તમે પાઠ્યપુસ્તક એક વખત બરાબર આત્મસાત કરી લીધું હોય ને તમે બીજું મટીરિયલ વાંચો તો ડેટ ઇઝ ગુડ, એમાં વાંધો નથી. પણ સાવજ પછી પાઠ્યપુસ્તકના કોઈ પણ તમે સ્વાધ્યાયના પ્રશ્નો જ રિફર ન કર્યા હોય અને ઉદાહરણના દાખલા પણ ન જોયા હોય, તો ઘણી વખત તો પ્રશ્નપત્રમાં બેઠા બેઠા સીધા જ ઉદાહરણના દાખલાઓ કે પ્રશ્ન મૂકવામાં આવે છે. એટલે આપ જો હજુ સુધી આમ ન કર્યું હોય તો મને એવું લાગે છે કે આપ તમે અચૂકથી રિફર કરજો જ. થેન્ક યુ. જી સર, જે વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર કે ગણિતથી ડર લાગતો હોય સર, તો તેમને આ બોર્ડની પરીક્ષામાં તમે શું ટિપ્સ આપશો સર? ગણિત એવો વિષય છે કે જે પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધી ભણીએ છીએ ને તો ઘણા બધાને ડરાવતો હોય છે, કારણ કે એનો લોજિક સાથે એને સીધો સંબંધ છે. ગણિત એવો વિષય છે કે જેને તર્ક સાથે નિસ્બત છે, અને એટલે દરેક વિદ્યાર્થીઓની ક્ષમતા કે ગ્રાસ્પિંગ પાવર એટલો નથી હોતો, એટલે ઘણાને એમ લાગે છે કે ભાઈ ગણિત તો મને બહુ જ અઘરું છે. કમ્પેરેટિવલી મેથેમેટિક્સ છે એના કરતાં સ્ટેટિસ્ટિક્સ એ વધારે સરળ છે, આવ્યું છે એમાંથી જ, પણ એની આખી પદ્ધતિ જુદી છે. અને જો તમે થોડુંક પ્રેક્ટિસ વર્ક સાથે રાખો, એટલે ક્લાસ વર્કમાં પણ હોય અને ઘરે પણ થોડુંક વ્યવસ્થિત કામ કરતા હોય, તો મને એવું લાગે છે કે આંકડાશાસ્ત્ર વિષય તમને 100માંથી 100 તરફ બહુ આસાનીથી લઈ જઈ શકે છે. એટલે એમાં જે ધ્યાન રાખવાનું છે, ધોરણ 12ના આપણે અત્યારે જે વિષય સાથે કામ કરીએ છીએ એમને બોર્ડ માટે એટલી જ મારી સલાહ છે કે ઉદાહરણના દાખલા પણ તમે એક વખત લખો અને બંધ કરીને પાછા ગણો, અને સ્વાધ્યાયના પણ એક એક બધી રીતોના એક એક વખત રિફર કરતા રહેવું, કારણ કે આવડે છે એવા ભ્રમમાં રહેવામાં જોખમ છે. બિલકુલ બિલકુલ. પણ આપણે સાહેબ જે વાત કરી કે 100માંથી 100 માર્ક લાવી શકે છે વિદ્યાર્થી, પણ વિદ્યાર્થી જ્યારે 100માંથી 100 લાવી શકે છે તેવા હોય છે છતાં તેઓ સફળ નથી થતા, તો એવા વિદ્યાર્થીઓને આપણે શું સલાહ આપી શકીએ? આ એક બહુ સારો પ્રશ્ન છે. એમાં મને બે જે ક્ષતિ છે એ યાદ આવે છે કે જે લોકો 95-96 પાસે આવીને અટકી જાય છે અને 4 કે 3 માર્ક્સ માટે 100માંથી 100 માટે રહી જાય છે, એવા લોકો બે ભૂલો છે કે જે ક્ષમ્ય કરી શકાય એવી નથી. એક તો પ્રશ્નપત્રમાંથી રકમ જ લખવામાં ભૂલ કરી નાખે, એટલે 6ની જગ્યાએ 9 લખાઈ જાય. હવે આને તો કોઈ રીતે માફ ન કરી શકાય. આ બધી એકાગ્રતા અને મગજ શાંત રાખવાની જે કેળવણી છે એ પણ બોર્ડની પરીક્ષામાં ખૂબ કામ લાગે એવી છે. એટલે પ્રશ્નપત્ર તમને 15 મિનિટ આપે છે તો ધ્યાનપૂર્વક જોઈ લો, રકમ લખો છો તો એમાં ભૂલ નહીં કરશો, કારણ કે એમાં જો ભૂલ થશે તો એ એક્સક્યુઝ નહીં કરી શકાય, એટલે એને લીધે સીધા તમારા માર્ક્સ કપાઈ જશે. અને બીજું કે આંકડાશાસ્ત્રમાં મોટા જે દાખલાઓ છે, ખાસ કરીને 4 માર્ક્સ અને 5 માર્ક્સના, એની અંદર પાછળ જે ચલની માહિતી છે તેનો એકમ લખવાનું ઘણા બધા વિદ્યાર્થી ભૂલી જાય છે, કે રૂપિયા છે, કિલોગ્રામ છે, ક્વિન્ટલ છે, બરાબર. તો આ ભૂલો ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ પણ કરે છે. અને હા, એટલે અને કેટલાક દાખલાઓની અંદર પ્રશ્ન અડધો પડધો વાંચે છે કે ગણતરી કરો અને પછી લખ્યું કે અર્થઘટન લખો, તો એ ગણતરી તો કરે છે, જવાબ લાવી દે, પણ અર્થઘટન શું એ તમે નહીં કરો. હવે આવું તમે 4-5 દાખલામાં કરો તો અડધો અડધો કરતાં 2.5 માર્ક જતા રહે તમારા, એટલે તમે 100 સુધી નહીં પહોંચી શકો. એટલે આ બધી મિસ્ટેક આવડતું નથી એટલે નથી થતી, થોડીક નિષ્કાળજી, હા થોડી નિષ્કાળજી અને એકાગ્રતા, થોડીક ધ્યાન રાખીને નથી કરતા એટલે થાય છે. હવે તમે બરાબર ધ્યાન રાખજો તો 100માંથી 100 મળશે. બિલકુલ. આપણી આટલા સરસ જો એજ્યુકેશનના મતલબ નિષ્ણાંત આપ છો અને આટલી સરસ જ્યારે માહિતી વિદ્યાર્થી મિત્રોને ઘર બેઠા મળી રહી છે અને ઘર બેઠા તેઓ આ જો એનો ઉપયોગ કરશે
તો ચોક્કસ જ એ લોકોનું પરિણામ સુધરી શકે છે એવું અમારું તો માનવું છે જ. પણ વિદ્યાર્થી મિત્રો, તમે પણ અમારી આ ચેનલની લાજ રાખજો અને કરજો, જેથી કરીને સુરત શહેરનું નામ આપણે રોશન કરવું છે કે ટ્વેલ્થ કે ટેન્થ બોર્ડ એક્ઝામમાં હાઈએસ્ટ વિદ્યાર્થીઓ આપણા સુરતના હોવા જોઈએ એવું હું કહું છું. કારણ કે દર વર્ષે આપણે જોઈએ છીએ તો સ્કોર વધતો જ જાય છે, સારું એવું રિઝલ્ટ આપણા સુરત શહેરને મળે છે, તો વધુ મળતું રહે એવી અપેક્ષા સાથે. સર, કોમર્સમાં આંકડાશાસ્ત્ર સિવાય એક સ્કોરિંગ સબ્જેક્ટ એકાઉન્ટનો છે, તમે એવું માનો છો કે આંકડાશાસ્ત્રમાં સારો દેખાવ કરો એટલે એકાઉન્ટમાં પણ સારું જ પરિણામ આવી શકે? એવું જો કે આવું બધા ઘણા બધા લોકો માનતા બી હોય છે કે ગણિત જેવો આંકડાશાસ્ત્ર વિષયમાં સારું પ્રદર્શન હોય તો અકાઉન્ટમાં પણ સારું હોય, જેમ કે ગુજરાતીમાં સારું હોય તો સંસ્કૃત કે ઇંગ્લિશમાં પણ સારું હોય. થોડુંક કોરિલેશન છે, સહસંબંધ છે, પણ સંપૂર્ણ એવું નહીં કહી શકાય કે આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 આવે એટલે એકાઉન્ટમાં પણ આવી જાય. બંને શાસ્ત્ર અલગ છે અને બંનેની જે આપણું જે બોર્ડે નક્કી કરેલું સ્ટ્રક્ચર છે એ બી થોડુંક ડિફર છે. તમે જુઓ કે આ એકાઉન્ટની અંદર 13 પ્રકરણો છે, જ્યારે આંકડાશાસ્ત્રમાં 9 જ છે. બીજું કે આંકડાશાસ્ત્રમાં આપણે કહ્યું તેમ કુલ 46 પ્રશ્નો છે, પણ અકાઉન્ટમાં 35 જ છે. હવે અકાઉન્ટમાં 11-11 માર્ક્સના વાર્ષિક હિસાબના દાખલાઓ હોય છે, આંકડાશાસ્ત્રમાં 5થી વધારે માર્ક્સનો કોઈ દાખલો જ નથી હોતો. એટલે બંનેમાં એટલા માટે જ કહું છું કે કોઈ પણ વિષયની પરીક્ષા આપતા પહેલાં તમારે એનું બંધારણ અને અને પ્રકરણ ભાર છે અને જે પ્રશ્નપત્રની રચના છે એ થોડીક સમજવી જરૂરી છે. આંકડાશાસ્ત્ર જે છે એની અંદર ગણિતના પાયાના ખ્યાલોનો ઉપયોગ છે, જ્યારે અકાઉન્ટની અંદર પણ ગણિત તો છે પણ એમાં નામાના જે સિદ્ધાંતો છે, નિયમો, એને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવું પડે છે. એટલા માટે બંને વસ્તુને એક સરખી છે એવું માની નહીં શકાય. અને એટલા માટે જેટલી કાળજી તમે આંકડાશાસ્ત્ર માટે ગમતું હોય ને તમે કરતા હોય, પણ મને એવું લાગે છે કે એકાઉન્ટ માટે પણ એટલી સાવધાની તમે રાખી શકો છો. પણ એ સ્કોરિંગ સબ્જેક્ટ છે એ વાત નક્કી છે, તમે એમાં પણ 95 કે 100 સુધી પહોંચી શકો છો. ખૂબ જ સરસ. સર, બોર્ડની પરીક્ષા જે છે એમાં વિદ્યાર્થીઓએ કયા ક્રમમાં પ્રશ્નોના જવાબો લખવા જોઈએ? સર, આમ તો જે 15 મિનિટ શરૂઆતમાં બોર્ડ દ્વારા આપવામાં આવે છે કે જેમાં ખાલી પ્રશ્નપત્ર તમારે વાંચવાનું હોય છે, આ 15 મિનિટ ખૂબ જ મહત્વની હોય છે. અને તમે જ્યારે એ વાંચો છો તે વખતે જ મનમાં નક્કી કરવાનું છે કે આમાં સૌથી જેમાં કોન્ફિડન્ટલી લખી શકાય એવું કહેવું છે અને જેમાં થોડું વિચારવું પડશે અથવા વાર લાગે એવું કહેવું છે. મારી દ્રષ્ટિએ લખવા માટેનો કોઈ નિશ્ચિત આમ ક્રમ નથી. તમે કોઈ પણ વિષયના જે ABCD E વિભાગ છે અથવા F સુધી હોય તો F સુધી કોઈ પણ એક વિભાગ પહેલો લખી શકો છો તમે, પણ દરેક વિભાગના પ્રશ્નો તમારે સાથે રાખવા પડે. તમે સી વિભાગ શરૂ કર્યો હોય તો સી વિભાગ જ્યાંથી શરૂ થાય છે એના બધા પ્રશ્નો એક સાથે રાખવા પડે. પછી તમે 2 સીના લખો, 1 ડીનો લખો, પછી પાછા 2 એના લખો, આવું કરશો તો પરીક્ષકને તપાસવામાં ખૂબ જ તકલીફ પડે છે. અને એમાં જે પરીક્ષક કંટાળે અને એની અસર આપણા પરિણામ પર આવે તો એનું જોખમ આપણે ખેડવો જોઈએ નહીં. હા, તમને મોટા દાખલા ખૂબ ગમે છે તો પહેલો F વિભાગ લખી દો, પછી એ પૂરું થાય પછી તમે MCQ વાળો એ વિભાગ લખો તો વાંધો નથી. અને પણ મારી અંગત હું માનું છું કે જે સૌથી વધારે સારું આવડતું હોય ને એ હંમેશા પહેલું લખવું જોઈએ, કારણ કે એનાથી તમારે એક કોન્ફિડન્સ ડેવલપ થાય છે કે ભાઈ હા, મને આટલું તો આવડી ગયું છે ને, મારું લખાઈ ગયું છે, હવે હું બાકીનામાં ધીમે ધીમે. પછી એનાથી થોડું ઓછું આવડતું હોય પછી જેમાં થોડુંક વિચારવું પડે એવા પ્રશ્નો તરફ તમે જાઓ તો મને લાગે છે કે એનાથી પણ તમને સારું પરિણામ મળી શકે છે. પ્રશ્નો પહેલા જો લખી લે વિદ્યાર્થી તો પાછળથી પેપર છૂટી જાય છે એવું નહીં થાય, કારણ કે તમને જે આવડતું છે જેનામાં તમે કોન્ફિડન્ટ છો એ પ્રશ્નો તમે પહેલેથી જ લખી દીધા છે. તો લગભગ સાહેબ એવી ફરિયાદ ના રહે કે મને નથી આવડતું અથવા તો આવડતું તું
છતાં પણ છૂટી ગયું. બહુ બધા એઝ અ ટીચર બહુ બધા વિદ્યાર્થીઓને એવા સાંભળ્યા છે કે પેપર આવે આપીને બહાર આવે અને પછી કે આ તો આવડતું હતું અને છતાં પણ છૂટી ગયું. સાહેબ સાથેની વાતો અને એની જો તમે ધ્યાનથી સાંભળશો તો પેરેન્ટ્સ અને વિદ્યાર્થી બે બે પેરેલર બારમાં બોર્ડની એક્ઝામમાં કામ કરવાનું છે. વાલીઓએ પણ વિદ્યાર્થીઓને એકાગ્રતા કેવી રીતે જાળવવી એ શીખવાડવાનું છે. કે તમે ત્રણે ત્રણ સબ્જેક્ટ વિશે સાહેબે વાત કરી તો સબ્જેક્ટ મેમે કીધું કે ભાઈ પેરેલર છે અને એકબીજાની સાથે જોડાયેલા છે. સાહેબ આપણું અને એઝ અ શિક્ષક આપણે એવું માનીએ છીએ કે જ્યારથી ભણવાનું ચાલુ કર્યું ને ત્યારથી બધા જ સબ્જેક્ટો તમારા અભ્યાસની સાથે રિલેટેડ છે. ફક્ત કોમર્સ અને સાયન્સમાં આવો છો ત્યારે થોડોક ફરક પડે છે, એ પડે છે. પણ તમે ભણો છો અને જે સ્કોલર વિદ્યાર્થી છે તેને તો ખબર જ છે. તો બાકીના વિદ્યાર્થીઓને પણ અમે એવું કહે છે કે તમે પણ એવી કોશિશ કરો કે તમારા એટલીસ્ટ 60-65 જેટલા માર્ક્સો આવે છે. અને સાહેબે જે પદ્ધતિ તમને સમજાવી કે માર્ક્સ કેવી રીતે લખવાના, દરેક પ્રશ્નને કેવી રીતે શરૂ કરવાનો, તો ચોક્કસથી તમે 60-65 જેટલા માર્ક્સો લાવી જ શકો. બરાબર જી. જ્યારે આપણે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીની જ્યારે વાત કરીએ ત્યારે છેલ્લા ઘણા સમયથી એવું જોવામાં આવી રહ્યું છે કે પરીક્ષાના હાવને કારણે ઘણા વિદ્યાર્થીઓ સર આપઘાત કરી લે છે, યા તો ઘણા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જાય પછી એવું ફીલ કરે છે કે મારું રિઝલ્ટ ઓછું આવ્યું યા તો હું ફેલ થયો. તો એવા સંજોગોમાં આપણે વિદ્યાર્થીઓને શું માર્ગદર્શન આપી શકીએ સર? બહુ સરસ પ્રશ્ન છે. અને હમણાં જ આપણે છાપામાં પણ કદાચ વાંચ્યું હોય કે હેલ્પલાઇન ગુજરાત બોર્ડ તો દર વર્ષે કરે છે પણ સુરતમાં પણ આ વખતે આવી હેલ્પલાઇન શરૂ થઈ છે. જિંદગીથી વધારે મહત્વનું કશું જ નથી આમ જોવા જઈએ, પણ વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને પણ આજના માધ્યમથી મારે કહેવું છે, ભલે બોર્ડમાં છો આપ, પણ એનાથી બોર્ડ એ એક જિંદગીનો બહુ નાનો તબક્કો છે અને એમાં ઓછા વધતા માર્ક્સ આવવાથી જિંદગીમાં બધું જ ખતમ થઈ જાય છે માનવાની ભૂલ ક્યારેય નહીં કરતા. દરેક વ્યક્તિ અથવા દરેક તમારું સંતાન યુનિક છે, એનામાં કોઈક ને કોઈક ખામી હશે તો એની સામે એનામાં પ્લસ પોઈન્ટ પણ ઘણા હશે. એટલે કોઈ વિદ્યાર્થી જ્યારે આવું કરે છે ને ત્યારે એના ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ એક મને કારણ જે લાગે છે એ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા બહુ બધી રાખે છે. મા બાપો પણ રાખે છે, મિત્રો કદાચ ઓછી રાખે છે, સૌથી વધારે અપેક્ષાઓ મા બાપની હોય છે. અને એટલે હું ખાસ અહીંથી આપ સૌ પેરેન્ટ્સને પણ અપીલ કરું છું કે તમારું સંતાન તમારું પોતાનું જ છે અને એ યુનિક છે એટલું સ્વીકારો. જરૂરી નથી કે એને એક વિષયમાં નબળો છે એટલે એને બાકીનું બધું કશું જ નથી, શક્ય છે કે એ સિવાયનું એને ઘણું બધું આવડતું હોય અને એ હવે પછીના સમયમાં એ ઉજાગર થશે. એટલે હા, આપણે એટલું કરવાનું છે કે એની ક્ષમતા મુજબ એ પ્રયત્ન છોડી નહીં દે, પ્રયત્ન કરે અને જે આવશે એને આપણે સ્વીકારવાની તત્પરતા દાખવીએ. તો મને એવું લાગે છે કે બોર્ડના પરિણામોની સાથે સાથે જીવનના પરિણામો પણ આપણે બહુ સારા કરી શકીશું. પણ સર આજકાલ જનરેશન બી એવું થઈ ગયું છે ને, કદાચ હું એવું માનું છું કે પેરેન્ટ્સની પણ એવી અપેક્ષાઓ તો હોય જ છે, પણ દેખાદેખી વધુ રહી થઈ છે, એવું તમને નથી લાગતું સર? બિલકુલ સાચી વાત છે. અને હવે અમારે શૈક્ષણિક સંસ્થા સાથે હું સંકળાયેલો છું એટલે હું પોતે ના, એટલે અમે પોતે ફેસ કર્યું છે અને અમે પ્રયત્ન કર્યો છે કે ભાઈ પેરેન્ટ્સ, હા, પણ આ માધ્યમથી મને બીજા ઘણા બધા પેરેન્ટ્સ, વિશાળ સમૂહના પેરેન્ટ્સને કહેવાનું મળ્યું છે. અપેક્ષાઓ ક્યારેય ઝીરો નથી થવાની, એ બી એક સ્પષ્ટ વાત છે, પણ એને આપણે એટલી બધી પણ છૂટ કે લગામ નથી આપવાની કે આકાશને પણ આંબી જાય, કારણ કે આખરે તો જેની સાથે આપણે રહીને જીવનને ઉન્નત બનાવવાનું છે એ આપણા પરિવારના જ માણસો છે અને એમાં જે આપણા સંતાનો છે, આવનારી પેઢી છે, એને આપણે પોઝિટિવ માર્ગ તરફ લઈ જવાના છે, નહીં કે એના પર બોજ મૂકીને આપણે એને હતાશ કરી દઈએ. એટલે બોર્ડની પરીક્ષા હજી દસમામાં જે લોકો છે કે બારમામાં છે, બરાબર છે, એક પડાવ છે, ત્યાંથી ડાયવર્ઝન ઘણા બધા આપણને મળવાના છે, પણ ઓછા માર્ક્સવાળાને માટે પણ ભરપૂર વિકલ્પો છે અને વધારે માર્ક્સવાળાને પણ છે. એટલે તમે આપણે બધાને કશુંક ને કશુંક તો મળવાનું છે, એટલું આશ્વાસન અને એટલી શ્રદ્ધા જરૂર રાખીએ.
અને ભણવાની સાથે સાથે બીજું પણ એક અગત્યની વાત એ છે કે જો તમારા બાળકને જે પણ કરવાની ઈચ્છા છે, જે પણ ફિલ્ડમાં જવું છે, એમાં જો તમે એને સપોર્ટ કરશો તો એ કદાચ વધારે સારી રીતના આગળ વધી શકશે. કારણ કે જેટલું આજનું જે જનરેશન છે અને આજનો જે લાઇફસ્ટાઈલને જમાનો છે, એમાં એજ્યુકેશનની સાથે તમારો એક્સપિરિયન્સ પણ ખૂબ મહત્ત્વનો હોય છે. જ્યારે તમને એક્સપિરિયન્સ હશે તો તમે ચોક્કસ જ દુનિયામાં આગળ વધી શકશો એવું કહી શકાય. તો અમે પણ અમારા માધ્યમ દ્વારા એવું કહીએ છીએ કે ભણવાની સાથે સાથે તમને જે પણ ફિલ્ડમાં તમને જવું છે, ભણવાની સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કંઈ કરવી છે તો તમે જરૂરથી કરશો તો એમાં પણ તમે આગળ વધી શકો છો, કારકિર્દી તમે બનાવી શકો છો તમારી. સર, ધોરણ 12 કોમર્સના જે સામાન્યથી વિશેષ સુધીના જે વિદ્યાર્થીઓ છે આપણા, એમને આપણે કઈ કઈ બાબતો જે બોર્ડ એક્ઝામમાં ધ્યાનમાં લેવા જેવી છે તે બાબતે સર જણાવો. દરેક જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમાં 10માના હોય તો પણ એને પણ લાગુ પડશે. અત્યારે હું 12 અર્થશાસ્ત્ર અને હા બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમને એક વસ્તુ બહુ ક્લિયર છે કે તમારું જે મૂલ્યાંકન થશે એ તમારા લેખન પરથી થશે. એટલે જમાનો થોડોક પાછો ડિસન્સીનો છે, એટલે કન્ટેન્ટ તો તમે સારું કરો જ અને સારું હોવું જ જોઈએ, પણ એની રજૂઆત પણ, પ્રેઝન્ટેશન પણ થોડુંક સારું કરો તો તમને વધુ સારો લાભ મળી શકે એમ છે. એટલે બોર્ડના કોઈ પણ વિષયની પરીક્ષા તમે આપતા હોય તો કન્ટેન્ટની ક્લેરિટી રાખો અને સમયબદ્ધ પ્લાનિંગ સાથે તમારું પ્રેઝન્ટેશન સારું રાખો તો મને એવું લાગે છે કે તમારું પરફોર્મન્સ ચોક્કસ સારું થશે. બીજું, થોડુંક હેલ્થ રિલેટેડ મને એક બે વાત કહેવાની છે કે પાણી કે લિક્વિડ પીવાનું થોડું વધારે રાખવું પરીક્ષાના સમયગાળા દરમિયાન, જંક ફૂડને અવોઈડ કરવાનું વધારે સલાહ ભરેલું છે. કારણ કે આ બધી વસ્તુઓ લેઝીનેસ વધારશે, તમને પેસિવ કરવા માંડશે અને આપણે કામ કરવાનું છે એક્ટિવ રહીને. એટલે આવી નાની નાની બાબતો પણ, અને બની શકે તો ઘરના જે પરિવારના જે સભ્યો છે અથવા મિત્રો છે આપણી આસપાસ જેને, એ લોકો સાથે બહુ ગુસ્સામાં વાત ન કરીએ, એ લોકો આપણા પર ગુસ્સો કરે એવું પણ આપણું વર્તન ન કરીએ. અને વડીલોને પણ મારી વિનંતી કે આપ એવું કોઈ પ્રશ્નો ક્રિએટ ન કરો અથવા એક્સાઇટ ન થાવ કે જેથી એને થોડુંક સેન્ટિમેન્ટલ ઇસ્યુ પેદા થાય. કારણ કે આમાં શું થાય કે આવી પરિસ્થિતિમાં એને મેમરી સ્ટોર નહીં થશે, અને મેમરી સ્ટોર નહીં થાય તો એની સીધી અસર પરફોર્મન્સ પર થાય છે. આ આઉટ ઓફ સિલેબસ જેવી વાત છે, પણ મને એવું લાગે છે કે હેલ્થ અને મેન્ટલ જે લોકો સાયકિયાટ્રિસ્ટ છે એ લોકો મારી વાતને માનશે. એટલે આ તમામ બોર્ડના વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને મારી આટલી એક હાર્દિક અપીલ છે. સર, પણ આજનો જે આપણો સબ્જેક્ટ હતો અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, જે ધોરણ 12નું આપણે જે વિષય ઉપર આપણે વાત કરી, જેની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, વિદ્યાર્થી મિત્રોએ આપણે ખૂબ સરસ માર્ગદર્શન આપણા તરફથી મળ્યું છે વિદ્યાર્થીઓને. પણ છેલ્લો એક સંદેશ આપણે વિદ્યાર્થીઓને આપીશું આ સબ્જેક્ટ ઉપર. સર, અર્થશાસ્ત્ર ને જ્યારે પણ પરીક્ષા તમે આપવા જાઓ છો, મેં કહ્યું તેમ પહેલું કામ તમારે 15 મિનિટમાં ઓવરવ્યૂ કરી દેવાનું છે. 5 માર્ક્સના પ્રશ્નોની લેન્થ, કેટલા પ્રશ્નો એવા છે કે ખૂબ લાંબા છે, કેટલાક બધાની લેન્થ સરખી હોય એવું જરૂરી નથી. ટૂંકા પ્રશ્નોમાંથી કયા પ્રશ્નો વિચાર કરવા પડે એવા છે, એટલું તમારે પહેલેથી જરાક 15 મિનિટમાં ઓબ્ઝર્વ કરી લેવું, અને પછી જેમાં બહુ સારો કોન્ફિડન્સ છે જે વિભાગ ત્યાંથી તમારે શરૂઆત કરવાની છે. આંકડાશાસ્ત્રની અંદર 2-3 વસ્તુ ફરી પાછી તમને રિકોલ કરી દઉં. રકમ ઉતારવાની ભૂલ ક્યારેય નહીં કરશો, કારણ કે એ માફ નહીં કરી શકાય, એ તમને માર્ક્સ નહીં મેળવી આપે. બીજું, સૂત્રો લખવાનો આગ્રહ બોર્ડ તરફથી છે જ, અને સૂત્રોના પણ માર્ક્સ હોય છે. એટલે આંકડાશાસ્ત્ર જેવા વિષયમાં શોર્ટકટ આવડતું હોય, જવાબ હોય, પણ તમે બધું અડધું કરીને કરશો તો માર્ક્સ પૂરા નહીં મળે. બીજું, પ્રશ્ન બરાબર વાંચી લેવો, જ્યાં અર્થઘટન લખવાનું છે એ ચૂકી નહીં જવાવું જોઈએ, કારણ કે એક એક કરતાં ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય છે. ભરાય તો ખરું પણ એ ખાલી પણ થઈ શકે છે, એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો. જ્યાં એકમો લખવાના છે એ પણ વ્યવસ્થિત તમે લખો, અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ પણ સંભાળીને કરવો, કારણ કે કેલ્ક્યુલેટરમાં પણ ભૂલ થઈ શકે, કારણ કે એ આપણે જ ઓપરેટ કરતા હોઈએ છીએ. પ્રેક્ટિસ, કેલ્ક્યુલેટર એલાઉ છે
પણ એમ છતાં તમારે એની પણ નિયમિત પ્રેક્ટિસ રાખો એ ઈચ્છનીય છે. આપ બધાને આટલી, મને એવું લાગે છે કે થોડુંક તમે આમાંથી આત્મસાત કરીને અમલમાં મૂકશો તો અચૂક તમને આ વર્ષના બોર્ડના પરિણામમાં લાભ થશે જ. બિલકુલ જ, ખૂબ જ સરસ. તો વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, પીનાજી આપનો પણ આભાર. આવી જ રીતે એજ્યુકેશન ગાઈડના બીજા વધુ કાર્યક્રમો સાથે આપણે પાછા મળીશું. પણ અમારી ચેનલની સાથે જોડાવા માટે તમારે કરવાનું રહેશે, અમારું જે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલનું ફેસબુક પેજ લાઈક કરજો, સાથે રેટિંગ પણ આપજો. જો તમને લાગે કે અમારી ચેનલના કાર્યક્રમો ખૂબ સારા છે તો કોમેન્ટ્સ પણ કરજો અને અમને પણ પ્રોત્સાહિત કરજો. જેવી રીતે અમે આપ સૌને પ્રોત્સાહિત કરીએ છીએ તેવી રીતે અમને પણ જરૂર છે તમારા આશીર્વાદની. અને સાથે યુટ્યુબ ચેનલ છે અમારી, એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન પર ક્લિક કરજો. અમારી વેબસાઇટ ઉપર પણ તમને બધા જ કાર્યક્રમ જોવા મળશે, www.exoticwebinar.com. આ બધાને, અમારી ચેનલને ફોલો કરજો, વધુ તમને માહિતી પણ જાણવાની મળશે અને વર્લ્ડ વાઇડ તમને આ ચેનલ જોવા મળી રહી છે. અને અત્યાર સુધી અમારી ચેનલના જે દર્શકો છે સાહેબ, 30 લાખ લોકો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અત્યાર સુધી સોશિયલ મીડિયા ઉપર. તો ફરીથી આવી રીતે એજ્યુકેશન ગાઈડના બીજા કાર્યક્રમો સાથે પાછા મળીશું, ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.